આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. બોટકાંડની સુનાવણી. હાઈકોર્ટનું કડક વલણને આવકારતા વિપક્ષ નેતા શ્રીમતી અમી રાવતે આક્રોશ સાથે જણાવ્યું છે કે આજે હાઈકોર્ટમાં બોટકાંડનો રાજ્ય સરકારે મુકેલ તપાસના રિપોર્ટને નામદાર હાઈકોર્ટે ફગાવી દીધો છે અને આખી ઘટનાની નવેસરથી તપાસ કરવા કોર્ટે નિર્દેશ કર્યો છે. હાઈકોર્ટમાં જાહેરમાં જ એડવોકેટ જનરલે કહ્યું હતું કે બોટકાંડમાં ભાજપ શાસિત વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર સહિતના વહીવટકર્તા સત્તાધીશોને જવાબદાર છે. સૌ જવાબદારો પર તપાસ કરવાનો નિર્દેશ પણ કર્યો છે. આ એક સત્ય અને ન્યાયની દિશા તરફ નામદાર કોર્ટના નિર્દેશ અને વિપક્ષ નેતા અમી રાવતે આવકાર્યા છે. ગુજરાત ભાજપ શાસકો દ્વારા જ રાજ્ય સરકારના શહેરી વિકાસના ડિપાર્ટમેન્ટ દ્વારા રજૂ કરાયેલ રિપોર્ટ અને સંતોષકારક નથી. ગોળગોળ છે, શબ્દોની માયાજાળમાં સત્ય છુપાવવાનો પ્રયાસ કર્યો છે, ગેરમાર્ગે દોરનાર છે અને સ્પષ્ટ નથી તે રિપોર્ટ નામદાર કોર્ટ સ્વીકારવા તૈયાર નથી, જે ખૂબ ગંભીર બાબત ગણાય છે. વધુમાં હાઈકોર્ટે કહ્યું છે કે ખાતાકીય અને શિસ્તભંગના પગલાં લઈ પરિણામો જણાવે. મિત્રો, અમીબેન રાવતે 14 બાળકોના કરુણ મોતને ઘાટ ઉતારનાર ભાજપ શાસિત વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન છે તેવું જણાવ્યું છે, પરંતુ રાજ્ય વ્યાપ સરકાર પણ આ કરુણ ઘટનાના નિર્દોષ બાળકોને ન્યાય આપવા માંગતી નથી. વાતની કડક નિંદા કરું છું તેવું અમીબેન રાવત કહી રહ્યા છે. નામદાર હાઈકોર્ટના નિર્દેશોનું તાત્કાલિક પાલન કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગ અને તેમાં પ્રિન્સિપલ સેક્રેટરી દ્વારા ભાજપ સત્તાધીશોને બચાવવા ખામીયુક્ત રિપોર્ટ બનાવ્યો છે તે નિંદનીય છે અને આ ભ્રષ્ટ અધિકારીઓને પણ આવા રિપોર્ટ તૈયાર કરવા સામે ખાતાકીય તપાસ કરવાની માંગ તેઓ કરી રહ્યા છે. હાઈકોર્ટનું આજે જે અવલોકન છે, આખા જે રિપોર્ટ ગવર્મેન્ટ ઓફ ગુજરાતે સબમિટ કરાવ્યો છે રાજ્ય સરકારે, એને સ્વીકાર્યો નથી અને એવું નોટિસ આપી એમને ટિપ્પણી કરી છે કે આખા કાંડમાં કોર્પોરેશન અને મ્યુનિસિપલ કમિશનરની જવાબદારી ફિક્સ થાય છે એ રીતનું ઓબ્ઝર્વેશન કોર્ટે જ્યારે કર્યું છે અને કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે જાણે કોઈ આ કોર્પોરેશનના અધિકારીઓને બચાવી લેવામાં આવે એવું ગોળ ગોળ રિપોર્ટ બનાવવામાં આવે છે અને કોર્ટને ગેરમાર્ગે દોરવાનો રિપોર્ટ બનાવવામાં આવ્યો છે. તો તે બાબતે વિચારવા જેવી વાત એ છે કે જે રિપોર્ટ બનાવવા માટે કમિટીનું ગઠન થયું હતું એ કમિટીને અમુક અધિકારીઓને બચાવવામાં શું ઇન્ટરેસ્ટ છે? આની પાછળ ચોક્કસ મોટા રાજકીય માથા સંડોવાયેલા છે. ભારતીય જનતા પાર્ટીના પોસ્ટ હોલ્ડર્સ અને જે મોટા નેતાઓ છે, વગદાર નેતાઓ, એમના પ્રેશર હેઠળ અધિકારીઓએ કામ કર્યું હોય એવું દેખાય છે આમાં દેખીતી રીતે. અને અમે ડિમાન્ડ કરીએ છીએ આપના મારફતે કે તાત્કાલિક ધોરણે જે સર્ચ કમિટી, આ જે આખી રિપોર્ટ બનાવવા માટે કમિટીનું ગઠન થયું હતું એની બી ઇન્કવાયરી થાય, એમની બી તપાસ થાય કે કયા પ્રેશર હેઠળ એ લોકો આ રીતના ગોળ ગોળ રિપોર્ટ આપ્યા છે અને અધિકારીઓને બચાવવાનો પ્રયત્ન કર્યો છે. તો બધી કડીઓ જોડાશે તો સાચા જે ગુનેગારો છે એમના નામ બહાર આવશે અને તમામને સજા થવી જોઈએ. જવાબદાર અધિકારીઓ હોય ને એમના પર પ્રેશરાઇઝ કરવામાં આવ્યું હોય તો એ કયા નેતાઓએ પ્રેશર ઊભું કર્યું છે એ તમામને સામે કાર્યવાહી થવી જોઈએ એવું અમે સ્પષ્ટ માનીએ છીએ. અને તો જે માસૂમ બાળકોને ન્યાય મળશે, વડોદરાની પ્રજા જે આ કિસ્સામાં ન્યાય ઝંખી રહી છે અને તેમના પીડિતો બાળકોના પરિવારે તમામ લોકો ન્યાય માટે અત્યારે જોઈ રહ્યા છે. સાથે અમે કોર્ટ પાસે એવી અપેક્ષા રાખીએ છીએ કે કોર્પોરેશનની જવાબદારી ફિક્સ થાય તો કોર્પોરેશનને તમામ મૃતક ફેમિલીઝને કમ્પન્સેશન આપવાના બી નિર્દેશ કરવા જોઈએ. ઓલધો એ કમ્પન્સેશન એ બાળકોના જીવની સામે કશું જ નથી, પણ એ બાળકો એમના જીવનનો સહારો હતો, ક્યાંક એ પૈસા એમને લાંબા ગાળે એ સહારામાંથી થોડુંક એમને લાઈફ ઇઝી કરી શકશે.